બદીઓનું સરનામું સુરતમાં મહિલા ઉત્કર્ષ માટેની જગ્યા પર જુગારધામ ધમધમે છે। ગેરકાયદેસર પ્રવૃત્તિથી અકળાયેલા ભાજપના પૂર્વ કાઉન્સિલરે કહ્યું શાસકોની નિષ્ક્રિયતાનું પરિણામ। આજથી આઈપીએલ 2022 નો શુભારંભ। ચેન્નઈ અને કોલકાતા વચ્ચે પહેલી મેચ, બંને ટીમ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે। જાણો ઓપનિંગ સેરેમનીની કેમ રદ થઈ। બ્રિજ તૂટી પડ્યો। વડોદરાના ચોકારી ગામે ઇન્ટેક વેલમાંથી પાણી ખેંચવા બનાવાયેલો લોખંડનો બ્રિજ તૂટી પડતા બે શ્રમિકો દટાયા, હાલત ગંભીર। ઝડપી મળશે ગ્રાહકને હક, હવે છેતરપિંડીના કિસ્સામાં ગ્રાહકોને મળશે ઝડપી ન્યાય। સ્ટેટ અને જિલ્લા કન્ઝ્યુમર કોર્ટને 58 નવા જજ મળશે। પિતાને ન્યાય મળે તે માટે પુત્રએ આપ્યો જીવ। આરટીઆઈ એક્ટિવિટીઝના હત્યારાઓને સજા ન મળી, આત્મદાહ કરીને ત્રીજા માળેથી કૂદ્યો 14 વર્ષનો પુત્ર। પોલીસના પગારની મોકાણ, 9 ડીવાયએસપીને 2 મહિનાથી પોસ્ટિંગ જ ન મળતા પગાર અટવાઈ ગયો। ફરિયાદ કરી તો સાહેબે કહ્યું લોન લઈ લો। સરાહનીય, રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણિકાઓને આત્મનિર્ભર બનાવવા બ્યુટી પાર્લરની ટ્રેનિંગ શરૂ, 80 ગણિકાઓ જોડાય। રખડતા ઢોર પર અંકુશ મેળવવા પ્રયાસ। સુરતમાં પાલિકા દ્વારા પશુઓ પર રેડિયો ફ્રીક્વન્સી ચીપ લગાવાશે। 3 મહિનામાં 3,250 ઢોરને ઝડપી પાડ્યા। સુરત ગ્રીષ્મ હત્યા કેસ, કોર્ટમાં 105 સાક્ષી તપાસાયા, 85 સાક્ષીઓને ડ્રોપ કરાયા। ફેનિલે માનેલી બહેનને ઇન્સ્ટાગ્રામમાં પેલીને મારી નાખવાનો જ મેસેજ કર્યો હતો। સોનિયા કોંગ્રેસમાં કરશે મોટી સર્જરી, કમલમનાથનો રોલ પૂરો કરશે। 3 રાજ્યોને મળશે નવા અધ્યક્ષ, અમુક સચિવ અને મહાસચિવને પણ બહારનો રસ્તો દેખાડશે। મોતની દુર્ઘટનાના સીસીટીવી, સુરતના કતાર ગામમાં કારખાનાની મરામત વખતે દિવાલ પડતા બેના મોત, 3 માંડ માંડ બચ્યા। સુરતમાં દિલ ધડક ઓપરેશન, કુખ્યાત આરોપી સજ્જુ પોતાના જ ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાંથી ઝડપાયો। ક્રાઇમ બ્રાન્ચે 3.5 કલાક સુધી 5 માળની બિલ્ડિંગ ફેંદી। આરઆરઆરનો ક્રેઝ, જુનિયર એનટીઆરને જોવા આવેલા 10 લાખ ચાહકો માટે સરકારે 9 સ્પેશિયલ ટ્રેનો દોડાવી હતી। 8 વર્ષની ઉંમરે ડેબ્યુ કર્યું હતું। બાઇડનની નાટો સૈનિકો સાથે પિઝા પાર્ટી, યુક્રેન સરહદથી 80 કિમી દૂર પોલેન્ડમાં બાઇડને નાટોના સૈનિકો સાથે મુલાકાત કરી, સેલ્ફી પણ લીધી, પુનિતને યુદ્ધના ગુનેગાર કહ્યા। ગુજરાતની સેવાનું ફળ યુપીમાં મળ્યું। ગુજરાત કેડરના આઈએએસ અધિકારીએ એકે સરમાં યોગી સરકારમાં મંત્રી બન્યા, પીએમ મોદીના છે ખાસ। સીએમનો આગવો અંદાજ, મુખ્યમંત્રીએ કહ્યું હું સ્પર્ધામાં ક્યાંય હતો જ નહીં, પરંતુ આજે ગુજરાતનો સીએમ છું, હરીફાઈથી લોકો ખોટી રીતે પીડાય છે। મક્કમનો બળ, અમદાવાદનો 15 વર્ષનો ઓમ વ્યાસ સેરેબ્રલ પાલ્સી નામની બીમારીનો સામનો કરે છે, તેને સંસ્કૃતના 2000થી વધુ શ્લોકો કંઠસ્થ છે। પરિવારમાં માતમ, લાઠીના દુધાળા ગામના નારણ સરોવરમાં નાહવા પડેલા 5 કિશોરો ડૂબ્યા,
તમામના મૃતદેહ મળ્યા। પાસકર સ્પેશિયલ મળો આરઆરઆર માં અવાજ આપનાર 15 વર્ષની ગુજરાતી સિંગર રાગ પટેલ ને ખુદ રાજા મોલીએ પણ તેની ટેલેન્ટ ના વખાણ કર્યા। પિતાના ખભે નીકળી દીકરીની અર્થી સરકારી હોસ્પિટલ માં બાળકીનું મોત, એમ્બ્યુલન્સ પણ ના મળી તો 10 કિમી ચાલીને લઈ ગયા મૃતદેહ। પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરનો ઇન્ટરવ્યુ, કુરેશીએ કહ્યું હિન્દુ અને મુસ્લિમોમાં ભાગલા પાડવા માંગતા હતા આતંકીઓ, હવે આ કામ કાશ્મીર ફાઇલ્સ કરે છે। એક્ટરની આપવીતી વિનીત રૈનાએ કહ્યું મહિલાઓને છોડીને કાશ્મીરમાંથી નીકળી જાઓ, વીજળીના થાંભલા પર હિટ લિસ્ટ લાગવામાં આવતું હતું। યોગી કેબિનેટની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય, મફત રાશન યોજના જૂન 2022 સુધી લંબાવી, રાજ્યના 15 કરોડ લોકોને થશે ફાયદો। વધુ એક હત્યાથી સનસનાટી, વડોદરાના ડભોઈમાં ગુમ થયેલી 19 વર્ષીય યુવતીની હત્યા, દુપટ્ટાથી ટૂંટો આપી મોતને ઘાટ ઉતારી। રાજકોટમાં નજીવી બાબતે શિક્ષકે વિદ્યાર્થીને સ્ટમ્પ વડે ઢોર માર માર્યો, વિદ્યાર્થીએ બચાવ માટે રાખેલું પાટિયું પણ તૂટી ગયું। ચોટીલામાં કપડાની દુકાનમાં આખલો અને ગાય ઘૂસી જતા નાસભાગ બચી, વેપારી અને ગ્રાહકોના જીવ તાળવે ચોટ્યા। રાજકોટ પીજીવીસીએલના નાયબ ઇજનેર ડાયરેક્ટર વીજ કનેક્શન કરનારને જેલનો દંડ બતાવી, 60,000ની લાંચ માંગી એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા। ગાંધીનગરમાં આદિવાસી રેલીમાં અંધાધૂંધી, કોંગ્રેસના ધારાસભ્યો સહિત આદિવાસી નેતાઓને પોલીસે ધક્કા મારી પોલીસ વાનમાં બેસાડ્યા। દ્વારકાના કુરંગા પાસે સ્થાનિકોને રોજગારી, ખેતરોના રસ્તા બંધ સહિતના મુદ્દે આરએસપીએલ સામે ખેડૂતોનું ઉપવાસ આંદોલન। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ઋત્વિક જોશીએ ચાર્જ સંભાળ્યા, બળદગાડામાં યાત્રા કરી કાર્યાલય પહોંચ્યા।